सहजात्मस्वरूपरं गुरु ज्ञाने गुरु श्रीराजप्रभुजी शरद पूर्णशीतम लघुराजरूढीवादळीरु बोधजळ पारेण म्या संसारतागर मामुक्षु क्षीपथममुखखो लता ने मन्त्रजलबिन्दुग्रहि रचताीवनमुक्ता लता रचता जीवनमुक्ता लता पूनितये गुरुवर्यना पदपङ्कजे मुजशिरन मे दुर्लभ मनोहर सन्त सेवा विरथि नै गमे विज्ञान हृदय स्फुरति आख आसुति निर्मल स्वरूपप्रेरक स्वरूप प्रेरक वचन विश्वासे सुखी પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામુદ વંચાય છે જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્ય સાંભળો વચનામુદ બસો સડસઠ બે ગાથા લીધી આપણે ત્રીજી ગાથા આ જીવને આ દેહ એવો ભેદ જો ભાષ્યો નહીં पचखाण की दात्या सुधी मोक्षार्थते ते भाख्या नहीं ए पांच में अंगे कयो उपदेश के वल निर्मलो जिन बार कहे छे ज्ञान तेने सर्व भव्यो सांभळो जारे आत्मने देह थी भिन्न प्रत्यक्ष जुदो अनुभवे छे ત્યાં જ જ્ઞાન રહ્યું છે એટલે જ્ઞાન એટલે શું કોઈ પૂછે જ્ઞાન એટલે શું તો કે હું શરીર નથી આત્મા છું એ જ્ઞાનીના વચનથી સાંભળ્યું આ જ્ઞાન પ્રભુજી કહેતા છે દેઆદિતિ ભીન્ આત્મા રે ઉપયોગી સદા વિનાશ એમ જાણે સદગુરુ રે એટલે બધાને ખબર છે હું દેહ નથી આત્મા છું એમ ઓન પેપર જ્ઞાનીના વચને જાણે તો એટલે આપણે બહુ ટૂંકું દેવના કયાથી એ એ અનુભવ થયો એ અનુભવ જ્ઞાન એ એ આત્મ સાક્ષાત્કાર એ સંકિત શો અહમ અહમ બ્રહ્માસ્મી વેદાંતમાં તો આટલું થઈ ગયું આત્મસાક્ષાત્કાર અનુભવ એટલે કેવળ જ્ઞાને છે બાકી છે તો એ છે તો થાય ભોગથી દૂર જે આયુષ છે પાંચ પંદર વર્ષનું એવા કંઈ કર્મ છે એ કરે અને મોહ ન હોય કાંઈ જનક વિદેહીની દશા ભરત ચક્રવર્તીની દશા એટલે શંકરાચાર્ય કબીર મીરાબાઈ પ્રીતમદાસ તો કેમ વખાણ્યા છે એ લોકો માર્ગે ચડી ગયા છે ખબર છે સ્વામી રામકૃષ્ણ પરમહંસ તો ભવાનીને પૂજે માતા શક્તિ એટલે આપણને લાગે મિથ્યત્વ એટલે એ રીતે મિથ્યત્વ લાગે કેમ એ જગત કરતાને માને છે એક એવું નામ લીધું કે એક શક્તિનું નામ ભવાની છે કે ગાયત્રી છે એના ઉપાસક હતા એટલે એવી અચિંત્ય અરૂપી અગમ્ય વસ્તુને નિમિત્ત રાખીને આરાધના કરે છે પછી એને ગળાનું કેન્સર થયું બોલે તો શ્વાસ ચડે વાત કરે શ્વાસ રૂંધાય એટલે આંખમાંથી આંસુ જાય એટલી પીડા થાય ગળાનું કેન્સર આ તો હમણાં આ કાળની વાત છે તો કોઈ કહ્યું તમે તો ભવાનીના ઉપાસક છો ભવાની માતાને કહું મટાડી દે તો હું શા માટે કહું હું દેહના દંડે ભોગવે છે રડે છે હું નથી આંખ રડે છે તો પીડાઈ થાય છે પીડા તો થાય આપણે ઘણી વાર વાગે ને પૈસા ગણતા હોય તો બહુ ખબર ન પડે ગણી લે પછી ખબર પડે કે આ પછી ટાચ પિન વાગી બંડલ તોડતા હોય એ પિન હોય પછી ખબર પડે કે લોહી નીકળ્યું કદાચ થોડુંક નીકળે તો એ પહેલાં ગણી લઈએ આપણે જ્ઞાનીને તીવ્ર ઉપયોગ છે તીક્ષ્ણ ઉપયોગ છે વિચક્ષણ છે એને હર્ષોક ન હોય એમાં કે દેહના દંડે ભોગવે છે હું શા માટે ભવાની માતાને કહું હવે માર્ગે ચડી ગયા છે અને આત્મા અનુભવે જાય છે ભવાની માતા ક્યાં આકાશમાંથી ઉતરે તો એ પછી એને આગળ કઈ માગે નહીં એટલે ગોપાલ પછી નરસિંહ મહેતા એને કબીરે દેવો પાસે કંઈ માગ્યું નથી કે આપો પરમાત્માએ એના પરચા ઉપરવટ થઈને પૂરા કર્યા છે પરમાત્માએ એટલે એ ખાલી વાત હોય કહેવા માટે આપણે જેવો કોઈ શ્રાવક કોઈ સાવ ગરીબ હોય મૂકી દે એની થેલીમાં કપડાં કે પૈસા કે એને ઘરે અનાજ મોકલાવી દઈએ નામ વગર ગુપ્તદાન કરે જ છે ને ઘણા એટલે કહેવાય શું પછી વાત ચમત્કારી કે એ ભાઈ પ્રાર્થના કરતા હતા ને એની થેલીમાં કોઈ ધોતી કફની મૂકી ગયા કોઈ મૂકી નથી જતો આપણે જેવા શ્રાવકો જોઈએ કોઈ પણ એને એ પ્રકારનો ઉદય હોય શાતાનો કે કોઈક મૂકી બી જાય ઘણા એવા સૂતા હોય આપણે શિયાળામાં કેમ ધાબળા ઓઢાડવા જાય છે તો પછી એમ વાત આવે દેવ મૂકી ગયા ધાબળા એ ભક્તિ કરતા હતા એટલે દેવને દયા આવી એટલે દેવ કોઈ નથી મૂકી જતા દેવ આવે જ નહીં કુપાલદેવ ખુલાસો કર્યો છે આ કાળમાં તો ખાસ કોઈ દેહ સદેહ આવે જ નહીં એવી રીતે અને આ બી દેવ કોપડા પહેરે એટલે ગણપતિ બાપા પિત્બર પહેરે અંબાજી માતા સાડી પહેરે હતી આપણે અહીંયા એવી કલ્પના છે એટલે આપણે સાડી પહેરાવી અને ધોત્યુ પહેરાવડે અમેરિકાના દેવ હોય સ્પેનના દેવ હોય ફ્રાન્સના એને જીન્સ પેન્ટ અને ટી શર્ટ લેટેસ્ટ પર આવે ને ડબલ બુલ ઈશ્વરનો ઇનકાર બ્રહ્મચારીજી એ મગન બાપાને વાંચવાનું કહેલું એમાં લખ્યું જાફરિયા કૂતરાની ગેંગ હોય એ લોકોના દેવ કેવો હોય એનો દેવ કૂતરો જ હોય ને આકાર એને એ જ ખ્યાલ હોય તો આપણે માણે છે આપણે બધા દેવ ત્યારે મૂછ નહોતા રાખતા મૂછ હોય ન હોય મુગટ હોય પિત્બર હોય એટલે રામના ફોટા લક્ષ્મણના ફોટા શ્રીકૃષ્ણના ફોટા બધા પીળું પિત્બર હોય રક્તાંબર હોય નીલામ્બર હોય અને મુગટ હોય માથે કૃષ્ણના ફોટા તો બધા કૂતરા લોકો એના દેવને કૂતરો કલ્પે બધી ભેંસ એના દેવને દેવીને ભેંસ અહીંયા સાડી પહેરાવે દેવીને ત્યાં લોકો કોઈ અરબસ્તાન ખાન લોકો બધા ભેગા થે ને એના એક દેવી છે મદદ કરે એવા તો બુરખો જ પહેરાવે ને એને એને સાડી કલ્પના આવે આ તો અને કલ્પના છે દેવ વેકરીય શરીર ધરી હોય અને આપણે કલ્પ છે એવું હાથ દેવીને લાંબા વાળ ને દેવ પુરુષ દેવને અંબોડો કે જટા ને આ બધી કલ્પના છે એને વેકરીય શરીર હોય આપણું જેવું હોય જ નહીં આહાર પણ નથી કે ખાય એટલે મોટા થાય એ જન્મે ત્યારે જ અઢાર વર્ષનો નવ યુવાન ઊંઘમાંથી ઉઠે એવી રીતે ઉપપાત શૈયામાંથી જન્મે એટલે આખી અલગ જ વસ્તુ છે બધી કલ્પના છે ગોપાલ બધું કાઢી નાખ્યું મૂળ વાત જ કરી આત્મસિદ્ધિ એટલે આ થાય કે હું શરીરની એક ચેતન દ્રવ્ય છું જુદો અનુભવે ત્યાં જ જ્ઞાન છે થઈ ગયું પછી વ્યવહારિક કામ નોકરી કરતો હોય ધંધો કરતો હોય ગોપાલ ધંધો કરતા જાય ને કેવો મોટો ધંધો હતો કારોબાર તે તો ભાગીદાર હતા ચોખાની આડત સોનાનો ધંધો મોતીનો ધંધો હીરાનો ધંધો પાણીકનો અખીકનો ધંધો પછી કપડાનો ધંધો રેવાશંકર દુકાન કરવાના હતા એટલે સ્વભગે લહેરો મગન ને બધા કહે છે કે રેવાશંકર ન કરે હું તો કંઈ કહેતો નથી તમે સર્વજ્ઞ છો કે તમે બધું જાણો જ છો ઊનનો ધંધો કરવાના હતા રેવાશંકર તો ભાગીદાર હતા અને જ્ઞાનીને તો જ્ઞાનમાં ખબર હોય સમ્યક તો થઈ જાય પછી ના પાડવી કે હા પાડવી સામેવાળાનું કલ્યાણ કેમાં છે એટલે બહુ ના ને હા પાડે નહીં કાંઈ પોતે નીકળી ગયા પછી જ્યારે તે ભેદ જ્ઞાન થાય ત્યારે પછી જ મોક્ષ સારું કરેલો પુરુષાર્થ સફળ છે આના ન થાય ત્યાં સુધી ધર્મની બધી ક્રિયા પૂર્ણ બંધાય પૂર્ણ કરે અમરાપુર પામે અંતે ચોરાશી અબજપતિ થાય કરોડપતિ થાય દાન આપે રાજા થાય રાજકુમાર થાય સમાજના મોટા મંત્રી થાય પ્રધાન થાય નોબલ પ્રાઇઝ મળે ગોલ્ડ મેડલ થાય પછી નોબલ પ્રાઇઝ મળ્યું દેહ છૂટી ગયો પછી વડાપ્રધાન થયા મુખ્ય પ્રધાન થયા મરી ગયા પછી પછી કેટલી સિગ્નેચર કરી હોય કતલખાનાની અભક્ષે ખોરાક એ માંસાહાર એક્સપોર્ટ કરવાની ભારત આખા દુનિયાને વાંદરા પ્રોવાઈડ કરે છે તો જે ફોરેન સિગ્નેચર એને મંજૂરી આપીને વાંદરા મોકલવાની લાખો વાંદરા એક્સપોર્ટ થાય છે પ્રયોગ માટે તો એનું દંડ કોને મને કહો હું પ્રધાનોનું કોઈ પણ ના મોકલવા દઉં એક પણ વાંદરું એવું શક્ય જ ન બને એ રાજવ્યવહાર પડી જ ન શકે એટલે આમ તો સિદ્ધાંતિક આત્મા જેને કરવો છે એને નરકે જવું હોય ને તો રાજ રાજકારણમાં પડવાનું જલ્દી નરકે થવું હોય તો ધર્મને ગુરુ બની જવાનું ઊંધે હશે ચડાવે એટલે જલ્દી નરકે જાય એવું છે આ એટલે કુપાલદેવ પ્રભુસિંહજી બ્રહ્મચારીજી ગુરુ કે બન્યા જ છે ગુરુ જ હતા ગુરુ કે ભગવાન હતા એ થઈ જાય ગુરુ બને નહીં લોકો બનાવી નાખે ઓળખી ગયા હોય એ ત્યાં પછી ટોળા હોય જ નહીં મોક્ષ મારી મને ટોળા ન હોય ઘેટા બકરા મચ્છર એના હોય ટો આ પહેલા કરેલા વ્રત પચકાણ સંસાર માટે થાય છે સુખી થાય કરોડ અત્યારે ઘણા બધા કેટલા સુખી હોય છે કઈ ધર્મનું હોય જ નહીં ઠેકાણા બહુ સુખી હોય અને બહુ ધર્મ કરતા હોય તે એ આજીવિકા ચાલતી હોય ને આ કાળમાં તો ખાસ એક્સ્ટ્રા ઓર્ડિનરી અસામાન્ય રીતે જેની પાસે પૈસા છે એ રૂપિયાના ત્રણ આઠાના જ કરતો હોય અનીતિના જ હોય કુપલદે કહ્યું છે એટલે પૂર્વના પુણ્ય કમાઈ જાય ગોરખ ધંધા જ હોય એ નીતિ સદાચાર પરિગ્રહની સીમિતતા સાથેનો એ ધંધો હોય જ નહીં ક્યારેય ક્યાંક ને ક્યાંક ગડબડ હોય કોઈક પછી તેઓ નીકળે વડીલ ઉપાર્જિત વારસામાં મળ્યું હોય માનો કે સાસરાને એક જ છોકરો છોકરી હતી ને બધા પૈસા પછી નામે કરી જાય ક્યારેક એવું બને એ ઘણીવારે લે પણ નહીં આપે ને તોય ના લે કે તમારે જે કરવું એ કરો પછી પૂછે તો કે અહીંયા વાપરો એ શા માટે ગળે ઘંટ બાંધે પાછો હું મારું બધું નથી સંભાળી શકતો તો એને બે હજાર કરોડ સાંભળી લે પાછો વારસામાં ના પાડતે કસીને એવા શ્રાવ કોઈ છે પરિગ્રહ સીમિત કર્યો કે અમારે નથી જોતા એટલે પૂર્ણ કઈ કુપોધે કહ્યું ને અમારે તીર્થંકર થવું નથી મેં તમારી પાસેથી એક લાખ રૂપિયા લીધા છે તો મારે આપવા જ પડે નહીં તો તમે પોલીસ કેસ કરો તમે મારી આગળથી લીધા છે મને દેવા અમારે નથી જોતા મારે પૂર્ણ નથી વાપરવું મારા હાથની વાત છે પાપ ભોગવવું પડે પૂર્ણ ન ભોગવે ન ભોગવે જેવું તમારા ઘરે પચીસ મીઠાઈ છે તમે કહું છે જ નહીં એને તો તમારા હાથમાં છે ત્યાં નસીબ નથી કે નસીબ હતું એટલે મીઠાઈ ખાવું છું કરવું એ કરે છે પછી દીવ છેતરે છે કે શું કરી આવે કઈ થોડું એટલે કે તે પહેલા જે વ્રત પચક કરે છે સંસાર માટે થાય છે જ્યાં સુધી આત્માર્થ નથી સાધ્યો એવા જ્ઞાની નથી મળ્યા દર્શન નથી થયું આનંદજી જે લખ્યું છે ખાલી કુપાલ કહે છે એમ નહીં એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી ફળ અને કાંત લોચન દેખે ફળ અને કાંત કરી બાપડા રડવડે ચાર ગતિ લેખે ધર્મની બધી ક્રિયા કરે સદાચ મંદિર છૂટવા માટે નહીં હું આત્મા જો નથી ખબર એટલે પૂર્ણ મંદ પૂર્ણ મંદય એટલે પછી પરંપરામે પાછા પૈસા મળે એ પૂર્ણ ઉદય પાછું પૂર્ણ મંદય છેલ્લે ક્યારેક તો એ આત્માર્થ નથી એટલે પૂર્ણ ખલાસ તો થશે ને નાનામ નાની ક્રિયામાં ફળ તો મળવાનું જ છે અને પાપ પૂર્ણ થવાનું જ છે એટલા ઝાડ કપાવો એટલી જમીન ખોદાવો એટલા બિલ્ડિંગ ચણો મંદિર નથી કેટલું પાણી વપરાય એ ઉકાળેલા પાણીથી મંદિર ચણે છે કોઈ એ ઝાડ ઉગાડે છે ઉકાળેલા પાણીથી ઉગાડે છે પછી ઝાડ કાપે છે ડિઝાઇન કરવા માટે આપણે કાલે જોયું ને મંદિરમાં તીર્થ માળી રાખે પછી માળી બધા ઝાડના પાંદડા કાપી નાખે એટલે વ્યવસ્થિત લાગે એ તો બધા જીવ છે એકેન્દ્રિય જીવને નથી કાપવાના તો અનંત જીવની હિંસા થાય એનો જવાબદાર કોણ પછી રોશની હોય એમાં પતંગિયા ફૂદા બધા મરે શણગારો મોટા દિવસોમાં તહેવારના દિવસોમાં આખા મંદિરો શણગારાય છે માર્ગ પ્રકાશમાં તો પંડિત ટોડરમાં જે લખ્યું છે જૈનનું દેરાસર પણ પર્યુષણ હોય દિવાળી હોય બધા રોશની કરે છે બધા મોટા મોટા મંદિર ભાઈ ખબર જ પડે આ છે વૈષ્ણવનું છે કે જૈન નું બેઠા છે એને મંજૂર છે તો એમ કહ્યું છે પુષ્પ પાખડી જા દુભાઈ જાય જીનવર નહીં એમ રોશની કરી હોય પાપ નહીં લાગે જેના હાથમાં સત્તા છે એ કરાવડાવતો હોય તો ધર્મ વ્યવસ્થા બી સંભાળવી એમાં ઉચ્ચ પ્રકારનો ત્યાગ વૈરાગ હોય ત્યારે એનું ફળ મળે હિંસા અટકાવે તો એવા ખોરાક આપો તમે મીઠાઈ ફરસાણ બધા જમે જાત્રાળુઓ જમે છે બધા ભેગા થાય છે જમે છે પાપ તો લાગવાનું જ ને ગરિષ્ઠ આર ખાવાનું ના છે અને મોટો દિવસ હોય ત્યારે તમે ત્રણ મીઠાઈ ને ચાર ફરસાણ ખાઓ ઇન્દ્રિયો પોષે બે કે એનો જવાબદાર કોણ બહુ અઘરું છે બધું અને સમજાય એવું છે બુદ્ધિમાં સાવ એમાં બહુ ન વાંચ્યું હોય તો એ બે ચાર વાર સાંભળે વાંચે જ્ઞાનીના વચનને આધારે રાખતી તો ન સમજાય એમાં હું આત્મા છું એ ન સમજાય પણ આ તો સમજાય ને આ ગયું ઇન્દ્રિયો કાબુમાં લાવી એટલે બધું ભવસાગર તરી જશે શંકરાચાર્ય આ જ વાત કે બધો કો યો વિષય અનુરાગી પાંચ ઇન્દ્રિયમાં ફસાણો છે આ બંધાયેલો છે તો મોક્ષ કોનો થઈ ગયો વિષય વિરક્ત કોવા વિમુક્ત વિષય વિરક્ત પાંચ ઇન્દ્રિયને મન કાબુમાં આવી ગયું એ છૂટો જ છે પહેલાં કર્મ બાંધી લીધા છે અજ્ઞાના અવસ્થામાં એનું ફળ મળશે થોડું કમાવું પડશે થોડું કુટુંબ સંભાળવું પડશે છોકરા મોટા કરવા પડશે ઠીક છે ને તો ફેંકી થોડા દેવાના છે એના નસીબ લઈને જન્મ્યા છે ને એ બી સંઘની પંચેન્દ્રી જીવ છે છોકરા મા બાપ કરતા ઘણા આગળ હોય ધર્મ એવા તો કેટલા દાખલા છે 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 ને બધું શક્ય કર્મ પ્રમાણે તે પહેલા જે વ્રત પચકણ કરે છે તે સંસાર માટે થાય છે તેને મોક્ષાર્થ ન ગણી છે કે ભગવતી સૂત્રમાં કહ્યું છે અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ પ્રશ્ન પૂછેલો કુપાલ દેવને કે પછી કઈ કરવાનું જ નહીં એકસો એકત્રીસ મો પત્ર છે કુપોલદેવ કોઈ પ્રશ્ન બાકી નથી અધ્યાત્મનો કે જે મૂંઝવણ કરે વ્યવહારમાં આપણે આમ કરીશ ધર્મ કેમ થશે એટલે ત્રિભુવનભાઈ કિલાભાઈ ખંભાતના મુખ્ય અંબાલાલભાઈ તો મુખ્ય છે એ થત્સંગ કરાવડાવતા પહેલા એ કરાવતા કુપાલદે મેળા પછી તો કુપાલદેવ આજ્ઞા હતી ન સમજે એટલે અંબાલાલભાઈ પૂછો આ પત્ર અંબાલાલથી વધુ સમજવાનું બનશે એમ લખે કુપોલ કેવી ક્ષયો પસંદ હશે એનો અને કેવી શ્રદ્ધા હશે એને સાચી વસ્તુ તુલ્ય કામ કર્યું છે કહ્યું ને ભગવતી સૂત્રના પાઠ સંબંધમાં બંનેના અર્થ મને તો ઠીક જ લાગે છે એટલે કોકે આમ અર્થ કર્યો છે કે વ્રત પચકણ કરીએ તો અલેખે જાય અને કોકે એમ અર્થ કર્યો કે વ્રત પચકણ કરે પછી મોક્ષ થાય તો કયું સાચું કે બે સાચું છે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે જ્ઞાની નક્કી કરે બાળજીવોની અપેક્ષાએ ટબાના લખે કે ભરેલો અર્થ હિતકારક છે અને મુમુક્ષને માટે તમે કલ્પેલો અર્થ હિતકારક છે તમે કલ્પેલો ખાલી એમ લાગે કુકોળ દેવ શબ્દ તમને કલ્પ આ હશે તો કે હિતકારી છે સંતોને માટે બંને હિતકારી છે એટલે એકાંતવા એમ કે વર્ત પચકા લેતો હોય એ મારે આંબેલ છે કે હું વપાસરામાં રહીશ દેરાશ્રમમાં પોષદ કરીશ એમ નહીં કે આ ખોટું છે એમ નહીં કહેવાનું ત્યાં બેસીને શું કરવાનું છે પછી એ અવસર મળે તો કેવા નિષેધ તો કરવાનો જ નહીં કોઈ સામાયિક કરે છે સંપ્રદાયની મોફતી ચડાવીને કરવા દેવાય પછી એમાં શું કરવાનું એ પૂછે તો સામાયિક ત્રણ પાઠ ગોપાલદેવ લખ્યા છે એટલે તીર્થંકરે સહસ્ત્રગ્રમે ક્રિયા કહી છે કોઈ પણ ક્રિયાનો નિષેધ નથી જ્ઞાનીએ કહી છે એટલે ગોપાલદેવ જૈનેતર ની ક્રિયાને પ્રભુશ્રી જે નિષેધ કર્યો જ નથી શું કરો છો ચંડીપાઠ કરે છે સારું સારું વિષ દુઆઈ કરજો શું કરો છો હનુમાન ચાલીસા કરીએ છીએ કરો સારું સારું સાથે આ કરજો વિષ દુઆઈ એમને ધીરે 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 વીસ દુવા પાકા થઈ જાય એમને એમ પાક્કું થઈ જાય માળા કરવા માટે પણ ટાઈમ ક્યારે આત્માથી પાકી કરવા ટાઈમ જાય એટલે ઓલું બધું નીકળી જાય પછી ઓટોમેટિક સાચી વસ્તુ કરવાથી જે પુણ્ય બંધાય એ પુણ્ય ઉદયમાં ખોટી વસ્તુ નીકળી જાય પછી એટલે પ્રભુજીને કહેવું ન પડે કે હનુમાન ચાલીસા બંધ કરો માતાજીને પૂજવાનું બંધ કરો એને મેળે જ નીકળી જાય આ જ્ઞાનીનું યોગ બળ જાદુ છે જ નહીં આખો આ મેથમેટિક છે આ તો આપણે કોઈને કહીએ આમ કરાય જ નહીં ક્યારે જા તારે મિથ્યાત્વ છે તો એ કહેવા જ મિથ્યાત્વ છે પાછું ને તો એવું બોલે જ નહીં પણ પછી ખબર પડે કે આ મારે ખાસ પૂછવા આવ્યો છે તો પછી બરાબર સમજાવીને પણ કહેવાય એ પણ અભ્યાસી હોય રસ હોય ને તો વ્યક્તિગત ધોરણે જાહેરમાં તો બધી છૂટ જ આપવાની આની ભૂલ કરે જ નહીં કોયું છે કોઈ પણ જેવું શુદ્ધાશુદ્ધ કરણી કરતો હોય તો એ કરવા દેવાની એમાંથી આગળ વધશે તમે કલ્પેલો અર્થે બરોબર જ છે એ કરે છે સંતો માટે બંને એ કરે છે જ્ઞાનમાં મનુષ્યો પ્રયત્ન કરે એટલા માટે એ થાય પ્રત્યેખાનને દુ પ્રત્યખાન કહેવાય કે પચકાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ ભાષાને કેમ સાચી વસ્તુ નથી સમજો એટલા આ ખીજાણા ગાંધ્યા અનુબંધ દયા છે જ્ઞાનીને કે આટલી ક્રિયા કરે છે એટલે છૂટતો તો નથી એટલે એને કહે પણ કાંઈ કરતો ન હોય એ ગમે એવી ક્રિયા કરે એને કરવા દે એને ઘંટે વગાડવા દે એ ભલે દોડે આરતી માટે દોડવા દેવાનું તો ક્યારેક ખબર પડશે ને તો મેચ જોવા બેસી જશે સારું છે બેસે તો અહિયાં યથાયોગ્ય જ્ઞાનની પ્રાપ્તિ જો ન થઈ હોય તો જે પ્રત્યાખ્યાન કર્યા હોય તે દેવ આથી ગતિ આપી સંસારના અંગભૂત થાય છે માટે એને દુઃ પ્રત્યાખ્યાન કર્યા પણ પુણ્ય વગર મનુષ્ય દેહ કેવી રીતે મળે બહુ પુણ્ય કેરા પુણથી શુભ દેહ માનવ મળ્યો તો મનુષ્ય દેહ મળ્યો એટલે કે બધા સમકીત નથી પણ જમા થઈ ગયા એટલે માણસ બન્યો હવે વાપરશે તો પછી ફાયદો થશે એટલે પછી પાછો કૂતરો થશે એટલે આખું આ વિચારવા જાય ટપકા કે આમ છે જ આખું ગણિત છે આ વેદાંતે આવું જ છે ઉપનિષદે આવું જ છે ગીતા ભાગવત કૃપા લખ્યું ને સત્પુરુષ સમજાવે તો આવું જ છે બધું પાછળથી જેમ એમાં થયું એમ આપણામાં થયું બધું સરખું જ છે ભેળસેળ અથવા મતદર્શન ઘણા એમાં એવા જ ફાટા છે શિયાને સુન્ની મુસ્લિમને જેટલું વેર છે એટલું મુસલમાનને જૈનને નથી અંદર જ એટલું વેર હોય બે કુરાનવાળા છે બે અલ્લાહવાળા છે તોય ધર્મમાં આવું જ થાય એટલે આના સવારે વાત આવેલી ને અનંત અનુમતિ ધર્મમાં જ થાય એ પુણ્ય દેવાદી ગતિ આપી સંસારના અંગભૂત થાય છે એ માટે તેને આ સ્થળે જ્ઞાન વિના ન જ કરવા એમ કહેવાનો તીર્થંકર દેવ નો હેતુ છે જ નહીં તો કરતા જ નહીં એમ આવી સમજણ કોણ કુપોળદેવ જ આપી શકે ને અને અંબાલાલ ભાઈ આ પ્રશ્ન પૂછેલો એટલા કેટલું સહેલું કરી નાખ્યું કુપોળદેવ પ્રત્યાખ્યાન આદિ ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે તો માણસ કેવી રીત થાય પૂર્ણ હોત તો ગધડો થાતે અને માટી ઉપાડતો હતો એટલે વિવેકપૂર્વક વિચાર કરવો કે મારે શું કરવું હું કોણ છું એ માણસને ખબર પડે ને કે એ સાંભળે વાંચે લખે પશુ કેવી રીતે સમજે એ કોક પશુને ક્યારેક થાય સમજીને એટલે શાસ્ત્રમાં એ તો સમજવા માટે છે પ્રત્યખન આદિ ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે ઊંચ ગોત્ર અને આર્ય દેશમાં જન્મ મળે છે તો પછી જ્ઞાનની પ્રાપ્તિ માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જોઈએ રાયચના યથો યુચિત જેમ યોગ્ય હોય એમ એટલે આશીષ સમજો જય સદગુરુ વંદન સમજો જય જિનેન્દ્ર સમજો કે તમને ખાલી યાદ કર્યા છે એમ સમજો જે યોગ્ય હોય એ હું કંઈ કહેતો નથી યથો યથોયુચિત એમ હોય એમ ક્યારેક લગતા યોગ્ય જોઠાભાઈને લગતા આશીષ પણ લગતા પછી જોઠાભાઈને આશીષે આપતા ચિરંજીવ ચિરંજીવ હતા તોય આ પેલા જે વ્રત પતન છે તે સંસાર માટે થાય છે બહુ ક્રિયા કરતો એને આ સમજવાની જરૂર છે કે મારી ક્રિયા અલેખે તો નથી લાગતી જે કઈ નથી કરતો એ ભલે કરતો મંદિરમાં આવતો તો થયો જેને દેહમાં આત્મબુદ્ધિ છે તે સુંદર શરીર અને દિવ્ય વિષય ભોગો જ અજાણપણે ઈચ્છે છે હું દેહાદ્યસ છે એ ખાલી શરીરનું સુખી છે પછી એવું જ ખાય એવું જ પીવે કે આમ રોજ એક કલાક તો કસરત કરું છું એટલે એટલો દેહાદસ થઈ ગયો એ મોર્નિંગ વોક કરું આ બધું આત્માર્થનું કંઈ છે જ નહીં તું ઓછું ઘી તેલ ખાય ને ત્યારે દોડવું નહીં પડે સવાર સવારમાં ઘાસના વલા ટ્રેક ઉપર બૂટ અલગ જાતના પહેરીને પછી કાનમાં પછી ઓલું રાખ્યું બધું સમજતો હોય સાંભળતો હોય બધું એ નમસ્કાર કરે તો કસરત થઈ ગઈ કે નહીં ત્રણ નમસ્કાર અહીંયા કરે ત્રણ અહીંયા કરે ત્રણ અહીંયા કરે ત્રણ ભયરામાં કરે ત્રણ નવ ત્યાં કરે એવું એવું પણ સાંજે કરે જમતા પહેલા કરે બપોરે સાંજે વાંચતા પહેલા કરે આગના લે પછી એને ગાર્ડનમાં દોડવા જવાની ક્યાં જરૂર પડે એને ગોઠણનો રોગ જ ક્યાં જ થાય મગન પાપા બાણું વર્ષે તો આત્મથી તેને દોઢસો નમસ્કાર કરતા હતા તેના વ્રત સુખો પ્રાપ્ત કરાવી તેમાં આસક્ત કરી પાપ બંધાવી ચાર ગતિમાં રખડાવે છે હમણાં આવ્યું ને રડવડે ચાર માહે લેખે છૂટવા માટે કરું છું બંધાવવા માટે નહીં પ્રભુજી આટલું મેળવણ નાખજો બધામાં બધું કરજો સંકિત વગર સર્વ વૃથા છે આ કહેવા માટે આ ગાથા છે મિથ્યાત્વનું બધું સંસાર છે મોક્ષાર્થ નથી માટે ભેદ જ્ઞાન જોઈએ સમકિતને વિષય ભોગો અગ્નિ જેવા લાગે માટે ઈચ્છે નહીં વાત ગમે આ વિશ્વની આઠે આઠેપર ઉદાસ અને વિષય કશાની વાત કરીએ જોવા આવું છે સિનેમા થિયેટરમાં પિક્ચર કે ગાયન સાંભળવું છે મને કાન દુખે છે જોવું જ મને આંખ બળે છે કેમ કે ખાવું છે ઉલટી થાય છે મને દરિષ્ઠ ભોજન નથી ખાવું સમ્યક દ્રષ્ટિની બધી ક્રિયા અફળ અને મિથ્યા દ્રષ્ટિની બધી ક્રિયા સફળ આપણને કોન્ટ્રાડિક્ટરી લાગે વિરોધાભાસ મિથ્યા દ્રષ્ટિની બધી ક્રિયા સફળ એટલે સંસાર સફળ છૂટવા માટે અફળ એમ સમ્યક દ્રષ્ટિની બધી ક્રિયા અફળ એટલે એને સંસાર નહીં મળે છૂટવાનું જ મળશે અને તે શુભાશુભ છેદતા ઉપજી સમકીતી અશુભ તો કરતો જ નથી શુભાશુભ છેદાય છે એમને નિવૃત્તિ મોક્ષ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ એટલે આમ આખું બહુ વિચારીએ તો ગણિત જેવું જ છે ઓછી જ્ઞાનીના વચનના યોગ સમજાઈ જાય એવું છે એટલે ધર્મ નામે ધતિંગ બધા બંધ થઈ જાય પછી આગળ ચોથો ચોથી કડી કેવળ નહીં બ્રહ્મચર્ય થી કેવળ નહીં સંયમ થકી પણ જ્ઞાન કેવળ થી કળો જે નર કહે છે જ્ઞાન તેને સર્વ ભયો સાંભળો અત્યારે કેવળ નહીં બ્રહ્મચર્ય પછી કપાઈ ગયું છે કાં તો લખ્યું છે પાછળથી ભૂસાઈ ગયું હોય જૂનું થઈ ગયું હોય કાગળ સડી ગયા હોય કેટલું લખેલું કુપાલદેવ ને કેટલું પછી પુષ્પમાળા એ કુપાલદેવ એ કોથળામાં કે ભાઈ લખતા હતા અંબાલાલભાઈએ પૂછ્યું જીજી બા ના લગ્નમાં ગયેલા વાવાણી કંઈ લખેલું છે તો કે નાના ભાઈ સાડા અગિયાર વાગ્યા સુધી લખ્યા કરતા હતા વાંચ્યા કરતા હતા આ કોથળો ભેરો છે એમાંથી પુષ્પમાળા નીકળી અંબાલાલભાઈ એની ડાયરીઓ મળી અભ્યંતર પરિણામમાં અવલોક અને હાથના કોઈ લખ્યા કરતા વિચાર આવે એમાંથી આ મળ્યું છે કેટલું તો અને કેટલું મળ્યું જ નથી આખો નમી રાજા છે એનો ગ્રંથ લખેલો પાંચ હજાર શ્લોક પ્રમાણે છે મળ્યો જ નથી મોક્ષ માળા જેવડો જ આખો કાવ્યમાં લખેલો એ પાછું સાક્ષાતર લેખક એને લખ્યું છે કે આ તૈયાર છે લખેલો છે પાલનપુરના એક ડૉક્ટર એને પ્રભાવના કરવાના હતા છપાવીને એટલે લખાય તો ગયો હતો જ છેદની તો છે કઈ ઓછું નથી પણ આ તો કુપોલદેવ શક્તિની વાત છે સર્વથી ઉત્કૃષ્ટ વ્રત દુર્ધર્મ દુર્ધર્ બ્રહ્મચર્ય તથા સાધુપણું ઘરે છોડી નવ વાડ વિશેથી બ્રહ્મચર્ય પાળતો હોય તો તેથી પણ જ્ઞાન થતું નથી પરંતુ જ્ઞાન કેવળથી કળો કેવળ એટલે આત્મા જ્ઞાન જ્ઞાનીથી કળો જ્ઞાન જ્ઞાનથી થાય મન પણ જેને મનન કરી શકે નહીં એટલે આત્મા કેવો છે હું વિચારી જાઉં વાંચી સાંભળી મન પણ તેને મનન ન કરી શકે આત્મા એવી વસ્તુ છે એટલે જ્ઞાન જ્ઞાનીથી થાય એટલે આત્માથી થાય એમ લક્ષ બધી ક્રિયાનો આપણે માટે આત્માર્થ હોવો જોઈએ કેવળ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ સર્વ વિભાવથી રહીત દેઆદી પર પદાર્થોમાં આત્માનો આભાસ થઈ રહ્યો છે તેથી રહીત શાશ્વત ચૈતન્ય સ્વરૂપ એવો કેવળ માત્ર આત્મા કેવળ જ્ઞાન કેવળ આત્મા કેવળ શુદ્ધાત્મા આત્મસિદ્ધિમાં કહ્યું છે તેમ આત્મા સચૈતન્યમય સર્વાભાસ રહીત જેથી કેવળ પામીએ મોક્ષપંથ રીત એટલે મૂળ આત્મા જે છે એ સત ચૈતન્ય બધા આભાસ તે રહી છે એટલે આભાસ એટલે જમમાં બેસે ત્યારે આ સ્વાદિષ્ટ વસ્તુ આવી એને આભાસ ન થાય કે જોવે કલરફુલ વસ્તુ જોયું આપ કલર લાલ છે આભાસ ન થાય સ્પર્શ કરે સ્પર્શેન્દ્રિયથી આભાસ ન થાય લગ્નના ફેરા ફરે આભાસ ન હોય કાંઈ વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાક વિતરાગ પદવાસ ગોપાલ બસો પંચાવન અમારી પાંચ ઇન્દ્રિયો શૂન્યપણે છે એટલે બરફી મૂકો મૂકોને કંઈ કડવી ન લાગે બધું ખબર હોય કે આમાં સાકર ઓછી છે કે જાજી છે એનો સ્વાદ બી જાણે એમાં હર્ષ શોક ન થાય મિથ્યા આભાસ ન થાય અજ્ઞાનીને એ ખાય ને એમ થાય આ તો કડવું હતું મજા ન આવી આભાસ થયો ને મજા ન આવી મજા આવી જ્ઞાનીને મિત્યા આભાસ ન થાય તો શું થાય પછી વિતરાક પદ વાસ થાય તો કેવળ નીત સ્વભાવનું અખંડ વર્તે ખાલી હું આત્મા છું જે જમે ત્યારે એને એમ જ હું આત્મા છું હું આત્મા છું એ લગ્નના ફેરા ફરે ત્યારે ખબર હોય હું આત્મા છું આત્મા છું એ ધંધો કરે જેવરી બજે ત્યારે હું આત્મા છું આત્મા છું એ કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન આ તો કહીએ કેવળ જ્ઞાન છે આ તો કેવળ જ્ઞાન છે ગૃહ નું પણ હોય એવું જમતા હોય ત્યારે હોય દૂધપક પીતા હોય ત્યારે કેવળી હોય કેમ ખબર પડે એટલે એક આત્મસિદ્ધિની એકસો તેરમી ગાથા છે એટલે પેલા આ ગાથા છે વર્ધમાન સંકેટ થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો નો વિતરાક પદવાસ ક્રિયા કરે છે પૂર્વ કર્મે શરીર મેળવું છે એને ખવડાવવું પડે પીવડાવવું પડે જમવાનું દૂધપાક છે એમ નહીં એમ કઈ ના કે નવો દૂધપાક બનાવો સાકર વગરનો મોળો ખાય છે એ નાટક છે વિતરાક પદવાસ અને પછી કેવળ નીત સ્વભાવનું એને અખંડ પડતું હોય હસતા રમતા આત્મા 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 જોઈએ આ કેવળી આ ભગવાન સાકાર પરમાત્મા પછી આયુષ્ય પૂર્ણ એ મટી દેહિક પાત્ર જો આયુષ્ય પૂરું થઈ જાય એ નિરાકાર પરમાત્મા આકાશવાળા ભગવાન એ ક્યારે આવવાના જ નથી કઈ કરવાના જ નથી હવે એટલે જેને આપણે ભગવાન 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 કરીએ છીએ ક્યારે આપણને એ મળવાના નથી ક્યારે એ બનવાનું છે પોતાને દુનિયાના બધા ધર્મો ભગવાન કેમ મળે શીખવાડે છે વિતરાક દર્શન ભગવાન કેમ બનાય શીખવાડે છે

વાત કરતા જ નથી જ્ઞાન એટલે સત્પુરુષના લક્ષણ કેવા હોય એ ખબર પાને પાને ખબર પડે કડીએ કડીએ ખબર પડે શાસ્ત્રોના વિશેષ જ્ઞાન સહિત પણ જેણે આત્મ જાણ્યો છે એટલે જે રીતે અનેક ભેદે શાસ્ત્રમાં જ્ઞાનનું વર્ણન છે એ જ્ઞાન કોને કહેવાય તે જ રીતે જેને સાક્ષાત અનુભવ્યો છે એટલે જેને વિતરાક દર્શન જૈનનું કરતો હોય ને આત્મા કોને ખબર પડી જાય તો વેદાંત વાંચે ત્યારે હું આત્મા જોઈએ ખબર પાછી પડવી જોઈએ પડે ત્યારે કે પછી એવું ન હોય કે હવે સંસાર હોય તો સારું સરખું જ છે બધું છૂટવાની વાત બધી સરખી જ છે સર્વ દર્શનમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે એટલે બધા જ રાષ્ટ્રવાદ જેડે પછી એને બ્રહ્મ સત્ય જગત મિથ્યા જ દેખાય ભલે જગત મિથ્યા એટલે નથી એમ નહીં એ તો સિદ્ધાંતની વાત આવી વેદાંતમાં એમ કે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એટલે કંઈ છે જ નહીં આ ખુરશી ટેબલ આ બધી કલ્પના છે ઘર એ વૈરાગ માટે છે રૂપકથી જ્ઞાની જાણે છે એ પણ છે જ બધું ફ્લાયઓવર છે જ બંગલા છે જ મને કામના નથી એટલે મિથ્યા જ ને મારા માટે તો પછી એને સમજાય એટલે કુપોલ તો ક્યાં કોઈ ધર્મ નિષેધ જ કર્યો છે એને વેદાંતિ એટલું જ સમજાય એનો ઉપનિષેદ એટલું જ સમજે યોગવાસીઠ એટલું જ સમજાય એને કેમ કે આત્મા સમજાય ગયો છે એટલે તકલીફ ક્યારે ઉભી થાય છે જયારે જ્ઞાન અધૂરું હોય છે ત્યારે એટલે બદલાવી નાખે તો રાતોરાત ક્યાંય જ્ઞાની નથી થઈ જવાનું વેદાંતી જૈન થઈ જાય કે જૈન વેદાંતિ થઈ જાય કે સફેદમાંથી ભગવા કપડાં પહેરે ભગવાનમાં સફેદ પહેર લે અને જટા લાંબી કરવા માંડે એને લોકો ધર્મ સમજે છે એટલે કુપોલ જેવા મૂળ માર્ગ કોઈ પણ ક્રિયાના આગ્રહ વગર વિધિ નિષેધના આગ્રહ વગર સંપ્રદાયના આગ્રહ વગર છૂટવાનો માર્ગ એટલે કેટલો સહેલું કરી દીધું છે કાંટાળો માર્ગ સાફ કરીને આપી દીધો છે જેણે તે સાક્ષાત અનુભવ કર્યો તો શાસ્ત્ર લાગ્યા ને તે અનુભવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સર્વાર્પણપણે તેને જ્ઞાનીને આશ્રય તેની આજ્ઞામાં વર્તે તો પરિણામે જ્ઞાન થશે જે સાચા જ્ઞાનીના આશ્રય છે તો એ એ જ રસ્તે છે મોક્ષ માર્ગને મુસાફર છે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની છે કુપોલ દે લેખ્યું છે જ્ઞાનીની અને જ્ઞાનીના સાચા આશ્રિતની પાંચસો એકાવનમાં પત્ર તેથી આશ્રય વ્રત પચકણ કર્યા હોય એટલે છૂટવાની ઈચ્છા જ્ઞાનની આજ્ઞા લઈને નાનો નિયમ લે કે મારે પચકણ મારે તો છૂટ છે સંપ્રદાય ટકાવા માટે નહીં લોકોને બતાડવા માટે નહીં સ્વાદ છોડવા માટે આંબેલ કરે તો બરોબર છે કુપાલ લખ્યું છે એક એકવાર જેને જમવું છે એકાસણ એ રોજ જે ખાતો હોય એ દિવસે રોજ કરતાં ઓછું ખાય તો એકાસણ કહેવાય કેપેસિટી હોય બે ટંક સાથે ખાઈ લે એટલે એકવાર થયું ને એકવાર જમે તો એમ રોજ કતે ઓછું ખાતો હોય એટલે બધી વ્યાખ્યા એવી છે બ્રહ્મચારી લખે છે એકવાર આંબે શાળામાં જાય એટલે અહીંયાથી એક કલાક દૂર આંબે શાળા છે ત્યાં પછી ઘણા બધા મળ્યા હોય એટલે વાત કરે એકાદ કલાક જમવામાં જાય પીરસે લાઈનમાં બેસે બસો જણા છે ત્યાં પછી તમે ક્યારે આવ્યા અમે ક્યારે આવે પછી પાછું આવે એટલે ત્રણ કલાક બગડે અને ઘરે ઓછો સ્વાદ લઈને અમુક નિયમ લીધો તો બે દ્રવ્ય લેશ રોટલીને ભાત એ દાળને ભાત ખાલી તો આંબેલ થઈ કે નહીં સાદ સ્વાદ છોડ્યો તો મસાલા નહીં વાપરો ઘી તેલ નહીં વાપરો ત્યાં કોઈને ખબર ન પડે મેં આંબેલ કરી છે ત્યાં ખબર પડે લખીને પછી પત્રમાં બ્રહ્મચાર્ય પત્ર સુધા પણ એક સંપ્રદાયની ક્રિયા છે એક આત્માની ક્રિયા છે બે એમ્બેલ કરી છે એક છૂટે છે એક બંધાય છે આગળ છઠ્ઠી કડી આઠ સમિતિ જાણીએ જો જ્ઞાની ના તો જ્ઞાન ભાખ્યું તે અનુસાર તે મોક્ષાર્થ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો કહે છે જ્ઞાન સાંભળો ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ આ પ્રવચન માતા કહેવાય આટલું સમજી લેને આગમ કાંઈ ભણ્યો ન હોય શાસ્ત્ર કાંઈ ન ભણ્યો હોય જઈને નહીં ને જઈને તરે નહીં તો એ જીવ છૂટી જાય ત્રણ સમિતિ એટલે ત્રણ ગુપ્તિ મનની ગુપ્તિ વચનની ગુપ્તીને કાયાની ગુપ્તી કાયા સંયમિત રાખે કાચબાની જેમ પાંચે ઇન્દ્રિયો સંકોચિત વચન અરે હા વચનની ગુપ્તિ અને મનની ગુપ્તી મનથી અશુભ વિચારે નહીં આર્ત ધ્યાન કર્યા ન કરે સંતોષી જીવ સદા સુખી અને પાંચ સમિતિ પાંચ સમિતિ કઈ ભાષા સમિતિ ઈરિયા સમિતિ એષણા સમિતિ આદાન દાન નિક્ષેપન સમિતિ અને વસ્તુ લેવી એટલે પરિસ્થાપનિકા એટલે લઘુશંકા દીર્ઘશંકા કરે એ સમિતિ આમાં ઉપયોગ રાખે જીવ બધા જીવોને અભયદાન આપે કેમ ચાલવું એટલે ચાલતા ચાલતા મકોડા અળસિયા કંસારી વાંદા બીજા જીવ આપણે રીતે કિલ્લામના ન પહોંચે આ દયાનું મોટું રૂપ છે દાન કરે છે કમાઈને લાખો રૂપિયા બીજું જીવ દયા પાડે છે બાથરૂમ માં ટોયલેટમાં પાણી ડોળવામાં ચાલતા ઉત્કૃષ્ટ દયાનું ફળ છે આત્મ નિર્મળ થાય નથી જીવ કરવા નિર્મળ એટલે આ એરિયા સમિતિ ચાલતા ચાલ ચાલતા ચાલતા તો સર્વથંગ પરિત્યાગી સાધુ બોર્ડ બન્યા વાંચે આમ ઊભો રહી જાય ને પછી વાંચે વંચાય છે પછી ચાલે અત્યારે આપણે ચાલતા ચાલતા ફોન એ કરતો હોય એને સાંભળતો હોય બધું યુરિયા પથ એટલે ચાલવામાં જતના રાખવી નહીં બીજા જીવોને ન નહીં આપણે રીતે એકેન્દ્રિત થઈને પંચેન્દ્રિત જીવ ઘાસ ઉપર ચાલે શાસ્ત્રો બધા વાંચ્યા હોય મોર્નિંગ વોક કરવામાં ઘાસના પટ્ટા ઉપર જાય ગાર્ડનમાં બગીચામાં પાણી છેડવું એ ભીની માટી ઉપર જાણે કાચા પાણી ઉપર એને ખબર છે પૃથ્વી કાંઈ જીવ છે છે બધું સાવ સહેલું છે આમ ધર્મનું આચરણ જો આ જ્ઞાનીની વાત શ્રદ્ધાય તો આ એરિયાપથી બોલવામાં વગર વિચારે બોલ્યા કરે વગર વિચારે જે બોલે પાછળથી પસ્તાય એટલે પાછળથી પસ્તાવવું પડે એવું બોલવું જ નહીં ભાષા સમિતિ થઈ ધર્મ વિભાગ આપણને ખબર નથી કયું સાચું કયું ખોટું એ પોતાના સંપ્રદાયને આગળ કરે બીજા સંપ્રદાયને ઠોકરાવી દે નમી જીનવરના ચરણ ઉપાસક શટ દર્શન આધારે છે સાચો વિતરાગનો આરાધક છે દર્શનને આરાધે છે આત્મા છે એ તો બધા કહે છે બૌદ્ધમાં પણ છે વૈષ્ણવમય છે પુણ્ય માને જ છે બધા આત્માને માને છે કરેલા કર્મ ભોગવો પડે માને છે પૂરું ભોગ પછીનો ભોગ માને છે સિદ્ધાંતમાં ક્યાંક છેલ્લે ફેરફાર છે એક આત્મા હોય કે અનંત આત્મા હોય અત્યારે શું નડે છે ને ઉપર જગત કરતા છે ગાંધીજીને ગોપાલદેવ લખ્યું આપણે ઉપદેશ બધમાં એ બ્રહ્મા વિષ્ણુ મહેશ માનવા શું નડે છે ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશ બેઠા છે મારે મારા કર્મ જ ભોગવવાના છે તો મને ક્યાંય નડે છે એટલે ફળ પણ મને કર્મ પ્રમાણે મળવાનું છે તો ઉપર દેવલોક શું મને મદદ કરવાના છે તો ભલે ને હોય એ મને આખી જિંદગી કાઢી નાખે દેવ કે હશે કે નહીં છે તોય તને શું ફાયદો નથી તો તને શું ફાયદો જો તું કરતો નથી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તન ત્રણ ગુપ્તી અને પાંચ સમિતિ એટલે પછી એવી રીતે આપણે આવ્યું ને લઘુશંકા દીરીક્ષ શંકા કરે હવે લઘુશંકા કરે ને ફ્લશનું બટન દબાવે ટોયલેટ પંદર લીટર પાણી જાય આઠ વાર જાય દિવસમાં એટલે એકસો વીસ લીટર પાણી ગયું ને પેલા તો ધોવણ રખાતું એટલે કપડાં ધોવા હોય એ પાણી પડ્યું હોય એ પાણી પછી આવામાં વાપરે વાસણ ઉટક્યા હોય એ પાણી બધ્યું હોય એ ધોવણ કહેવાય એ વાપરે અત્યારે કોણ કપડાએ કોઈ નથી ધોતો અને વાસણે કોઈ નથી ધોતો બધું ઓટોમેટિક બધું વયું જ ગયું છે સાહેબ સુકી જગ્યામાં થાય દીર્ઘ શંકા કરવા માટે માટી હોય સુકાઈ જાય ખુલ્લો તડકો હોય એટલે હવે તો ઘરમાં ટોયલેટ હોય બીજાનું ટોયલેટ હોય ગ્રાઉન્ડ ફ્લોરમાં તો મોટી ટેન્ક હોય બધું ભેગું થાય અનંત સમૂર્તિમ જીવ અનંત અલ્પકાળમાં થઈ જાય અંતર મુહૂર્તમાં થઈ જાય મહાપાપથી આપણું જીવન જ મહાપાપવાળું છે એ તો વસ્તુ ઉપાડવી મૂકવી રસોડામાં કામ કરતા હોય દૂધ ગરમ કરે તો પેલી મૂકી દે સ્ટેન્ડિંગ કિચનના ઓટા ઉપર ઊભા ઉભા ફોન ચાલુ હોય પાછું કાનમાં ઓલું નાખ્યું હોય ને સાંભળતું હોય કીડી મકોડા એના ઉપર મૂકે એટલે કાઠા રાખવા જોઈએ કુ બધું એ યત્નના પાઠમાં બધું લખ્યું છે ગેસ થોડોક પહોંચેથી પહોંચી લે પહેલાં સીધી લાઇટર દિવાલ મૂક્યા પહેલાં આખી રાત એ સુગંધથી એ આઠું ઢોળાનું એક જ ટીપ એના સ્વાદથી કીડી મકોડા કંસારી કરોળિયા ઢેઢ ગરોળી એ બધા જેવડે પકડવા ગયું એટલે બધા હોય ત્યાં ભેગા દીવાત બે મરી જાય રાખ થઈ જાય નિયમ લે પછી બહુ ટાઈમ એમાં કંઈ જાય નહીં બે મિનિટ થાય ખાલી પહેલાં લાકડા ખંખેરવાળજું ચૂલો સળગાવતા હવે આ ગેસ બધું એક જ છે ને અગ્નિ એવી તો ટોયલેટ બાથરૂમમાં સવારે જોવે આખી રાત ખાલી હોય એટલે નિશાચર જે રાત્રે જીવો નીકળે એ તો નીકળ્યા જ હોય કંસારી કરોળિયાએ ઝાડુ મારી લે તો ત્રીસ સેકન્ડ લાગે ખાલી એકાદ વાર ઝાડુ મારું એકાદ કરોડ તો મળે જ રોજ આપણને ભાગતો હોય એ પકડી મૂકી દઈએ એનું આયુષ પૂરું થાય છે એટલે અમે મરી જવાનો છે આપણે નહીં મારીએ તો આપણે નિમિત્ત નહીં બનવાનું મારવામાં એમને નાવા બેસી જાય પાણી હોય આ ગરમ પાણીથી ના આવે કે ઠંડા પાણીથી નાય ઓલો તણાઈ જશે રોજનો એક કરોડિયો બચે આ વાળે તો અડધી મિનિટ એક મિનિટમાં વર્ષના ત્રણસો પાંચ જીવ બચે તો સો વર્ષના આયુષ્યમાં પચાસ વર્ષના આયુષ્યમાં કેટલા જીવ બચાવે ઓલો ઉપવાસ કરે થાકી જાય તો એ સંસાર મળે આ જીવ બચાવે મોક્ષ આત્મા મળ્યા એરિયા એટલે આ પ્રવચન માતા કહે છે વિતરાગ દર્શનની આ પ્રવચન માતા બોલવાનો શું બોલ્યા છે ભગવાન આઠ પ્રવચન માતા કહેવાય ત્રણ ગુપ્ત અને પાંચ સમિતિ એટલે વસ્તુ લેવી મૂકવી લઘુશંકા દેરશંકા ઈરિયા સમિતિ ભાષા સમિતિ એ સણા સમિતિ ખાવું શું પીવું શું ખાવું આ ખવાય કે નહીં આ પીવાય કે નહીં લંબણપૂર્વક સાધુ માટે છે ગુરુવસ્થને પણ આ નિયમ લાગુ પડે છે એટલે આઠ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ એ સમ્યકપણે કેમ વર્તું તે બતાવે છે તેનો પરમાર જો જ્ઞાની દ્વારા જાણે હોય તો સર્વ ક્રિયા જ્ઞાનીની આજ્ઞા વિચારીને કરે આત્મસ્વભાવમાં રહેવાનું ગુપ્તિ અને જ્ઞાનીની આજ્ઞા એ પ્રયોજન પૂરતું પ્રયોગ થાય પછી આ જે જાણી ગયું હોય એ ઘરમાં ગાર્ડન રાખે ને પછી પાણી છાંટે રવિવારે મોટો હોસ પાઇપ લઈને નળ શરૂ કરી દે ઉકાળેલું પાણી પીવે છે શ્રાવક નળ શરૂ કરીને બધે ગાર્ડનિંગનો મને હોબી છે મને ત્યારે છૂટે જવું એ પાણી છાટે ઝાડ ઉપર બધા મકોડાને પેલા હટાવીને પછી છાંટે કે સીધો છાંટે ઝાડને તો પાણી મળ્યું ઓલે બધા મકોડા તણાઈ નહીં જાય એને એટલું ફોર્સથી જાય પાણી સ્પ્રે કરે અહીંયા ઊભો હોય દસ ફૂટ દો એ બધા મકોડા ઉપર ધોધ પડ્યો ને આકાશમાંથી વીજળી પડી બધા એને તે મરી જાય પગ કપાઈ જાય હાથ કપાઈ જાય કરોળિયા હોય મકોડા હોય કંસારી હોય વાંદા હોય તો બધા જીવનું શું થાય પાણી છાંટે ત્યારે ઝાડ તો ઉગશે પણ ઝાડ તો એક ઇન્દ્રિય છે પછી બે ત્રણ ચાર ઇન્દ્રિય વાળા જીવનું શું થશે આ વિચાર જ ન આવે ત્યારે એને સારું દેખાય જ ને અને મારે ગાર્ડન છે ને ઘરમાં મોટું ગાર્ડન નું ઘરમાં વિશ્વ મળે ગેલેરીમાં કુંડા રાખે છે ફ્લાવર પોટ એમાં ખાતર નાખે પાછા એ ઓર્ગેનિક ખાતર હોય પછી પ્રાણીજની વસ્તુ હોય બધું ઘણું બધું એટલે ઝાડ જલ્દી ઉગે ગુલાબ ફૂલ ઉકાળેલું પાણી પીવે ઝાડને પીવડાવે રોજ પચીસ લીટર પછી ગેલેરીમાં જ નાખે પાણી એટલે નીચે પડે ને પાણી ઓવરફ્લો એકવીસ માળે નાખે એટલે અઢારમા વાળના ત્યાં પછી એટલે છાપરા ઉપર કીડા મકોડા જતો હોય એ ધડીંગ કરતું પડે પાણી એટલે બોમ્બ ફૂટ્યો ને એનાથી કેટલો સહેલો છે ધર્મ પણ ઘર જ એવડું મોટું લીધું હોય ને બંગલો હોય પછી ઝાડ ન હોય કેવું ખરાબ લાગે ખરાબ લાગે ને આવડું પાંચ કરોડ નો બંગલો લીધો ને કઈ એ કોઈ કુંડું નથી ફૂલનું છોકરા ઓછામાં પાપ છે તે ફૂલ ને ફૂલ ઝાડ ઉછાળવા છે પછી પછી ડિઝાઇન એટલે કાપવાય પડે ને એને બધા સાધનો બી વસાવે પાછા પણ જંતુ ન થાય એટલે સ્પ્રે નાખે પાછું એટલે ઝાડમાં સડો ન થાય ફાર્મમાં કે ઘરના બંગલામાં પછી એ પ્રે કરે એટલે ઝાડમાં જીવાત ન થાય એટલે ઝાડ બધું બચી ગયું પણ બે ત્રણ થી જીવ તો મારી નાખે છે એક બચાવ્યા આ ક્યુ ઇક્વેશન છે કેટલું સહેલું છે આ કોઈ સાંભળે નહીં ને આવી બધી વાત પરુષણમાં કે તો ભેગા થાય ત્યારે કરે લોકો એક જણે એવો બગીચો બંધ કરી દે પોતાના બંગલામાં સાધન સંપન્ન છે ને પૂર્વપુર ને બધું મળેલું છે કાર સાફ કરવામા એક બે બાલદી વાપરી નાખે પાણી બોલો ફૂકા કપડા પેલા કરે કાચ ઉપર તો જીવાતા રાત્રે ડ્રાઈવિંગ કર્યું હોય માનો કે ગયો હોય કામે કે રાત્રે એમને પડી હોય બગીચામાં ઝાડે હોય ને ઝાડ નીચે કાર હોય પાછી છાયામાં બધા જીવ પડે હોય સીધો ઓલો પાણી નાખે ઘસે એટલે બધા ઘસી નાખે કીડા મકોડા કપડું આમ કરે પેલા એ બધા વયા જાય પછી સાફ કરે ભલે કઈ ધૂળ સાથે ડ્રાઈવિંગ નથી કરવું કાંઈ દેખાય ને ભટકાવવું નથી ટ્રક સાથે કેટલો વિવેક આ પાંચ ત્રણ ગુપ્તી અને પાંચ સમિતિ આ વસ્તુ છે બાવા નથી થઈ પણ ગૃહસ્થ વ્યવહારમાં જેવું ઘણું બધું કરી શકે ઉત્તમ ગૃહસ્થના પાઠમાં ગોપાલ લખ્યું છે મોક્ષ મળે એ રીતે વર્તતા તેનું ચારિત્ર સંયમ થી મોક્ષને અર્થે થાય છે એટલે એનો ગૃહસ્થ વ્યવહાર ગોપાલ લખે છે દીપી નીકળે બધું મળે એને ત્યાં આત્મામાં સ્થિતિ કરવાનું જ્ઞાનનું અંજન મેળવણ આવે તો સંવર થાય ત્યારે મોક્ષાર્થને અનુસરીને બધું લેખે લાગે પોતાની કલ્પના આવી ને કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો એટલે ક્યાંક પાકું કરી લે ક્યાંક ગાઈ લે ક્યાંક લખી લે ક્યાંક વાંચી લે મોટા દિવસોમાં મારું આ પૂરું થઈ ગયું મારું આ પુસ્તક પૂરું થઈ ગયું એટલે એમ લાગે પણ બાકી બધું આવું જ છે તો આ બધી કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો કે ઉફાળાયો છૂટવાનું કારણ નથી આગળ આવ્યું ને ગમે એટલું ભણ્યો હોય ને એ ધર્મનું વ્યવહારના ઠેકાણ જ નથી એના બ્રહ્મચારી લખ્યું છે કે જેને વ્યવહારના ઠેકાણ નથી પરમાર શું કરવાનો છે સૂર્યવંશી હોય સવારે નવ વાગે ઉઠીને સાડાને શાવર કરીને નાઈ લે શાવર નીચે એકાદ બાલથી ગરમ પાણી પહેલાં કાઢી એ નથી નાઈ બકેટથી પછી શાવર નીચે ઊભો ઉપર પછી સ્ટીમ બાઈ લે કેમ એટલે ત્રણ ચાર બાલતી થઈને જાય ગરમ પાણી જ્યાં છે ઓલા તો બધા કીડા તો ઠંડા પાણીમાં બેઠા છે શાંતિથી નીચે ડ્રેનમાં આ ગરમ પાણી નાખે છે એનું શું થશે પછી સપનામાં વિચાર આવે એને કે હું ગરમ પાણી કે સ્ટીમ બાદ બધું ગરમ પાણી ગયું એમાં એ બધા મરી નહીં જાય તો શું સાફ કરવું છે તારે ફુવારો કરીને સાફ થાય ક્યારે કબીરે લખ્યું છે કોયલા ન હોય ઉજલા સોમન સાબુ ખાય કેવી રીતે થાય મેડિકલ સાયન્સ ખબર છે તમે સાફ કરો ને સાબુથી આ બધા રોમ હોય ઘસ્યા કરો સાબુથી દસ પંદર મિનિટ પછી પાછા ઘસ્યા જ કરો અંત બધા આવી જાય સાડા ત્રણ કરોડ રોમમાં શું સાફ કરતા એ એ એ જ કાયા છે તો મૂત્ર મળ એ પરસેવો એ ચીપડા એ શેડા લીટ આ મેલ કાનનો એ નીકળે પછી તો તકે છે એ મેલ અંદર પડ્યો જીવે કેવી રીતે તમે ગેન્ટ સાફ કરો એ નીકળ્યા જ કરશે ફેક્ટરી છે તો મેલની ગમે એવી ઉત્તમ વસ્તુ ખાઓ સામાન્ય ફેક્ટરીમાં કાચો માલ કે તો પાકો માલ સારો હોય આ એક જ ફેક્ટરી એવી છે આમાં કાચો માલ કે પાકો માલ એકદમ કંડમ નીકળે પછી બરફી ખાવ તો વિષ્ટા જ થાય કડેલું દૂધ પીવો તો વિષ્ટા જ થાય મૂત્ર થાય થોડોક વિવેકપૂર્વક એટલે આઠ સમિતિ જાણીએ જ્ઞાનીના પરમાર્થી આમ સાવ સહેલું છે ને જીવન વ્યવહારમાં જ્ઞાનીને મોક્ષાતને અનુસરીને અને જ્ઞાનીનું અંજન મેળવણ લાવે તો થાય પોતાની વર્તે તો શાસ્ત્ર પણ રૂપ થાય એટલે મગજ મારી અથવા અભિમાનનું કારણ થાય વાંચી લીધું બધું આચરણમાં કઈ નહીં આ બધું હું સાચું માનું છું શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો પ્રમાદ ન જાય તો વંધ્ય તરુ ઉપમ ફળ પામે સંયમ ઠાણ જો ન આવ્યો રે આચરણમાં નથી આવ્યું આશ્રમ આમ ઘેઘોર વડલો ઝાડ થાય આંબો થાય એ કોઈ કેરી ઉગે નહીં એમાં વાંજ્યું ઝાડ છે જ્ઞાન આ જ્ઞાનીના આશ્રય એને આશય એને લક્ષ્ય વર્તે સદગુરુ લક્ષ્ય સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ નહીં તો એને મગજ મારીને અભિમાનનું કારણ થાય માત્ર મનનો આંબળો અને તે જ્ઞાન તેને મોક્ષ માર્ગમાં વિઘ્ન કરતા પણ થાય

જીનવાર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો પાછું એ નંદી સૂત્ર ની શાખ આપી કે હું નથી કેતો ત્યાં સંમતિ તર્ક પછી આગળ થણાંગ સૂત્ર આવશે કે છે જો આત્મદ્રષ્ટિ હોય તો પછી ગમે તે શાસ્ત્ર વાંચે એટલે ગમે તે એટલે ન ગમે તો એમ કોઈ પણ શાસ્ત્ર વાંચે ભણે તો તેને જુદા જુદા નહીં થી આત્માને અર્થે જ ગ્રહણ કરી શકે અને લાગુ પડે નહીં એટલે કુપાલદેવ આપણને ભાગવત સમજાવે તોય સમકિત થાય અને પોતાની મેળે જૈનના શાસ્ત્રો વાંચે તો છૂટ જ નહીં ક્યારે ગુપાલદેવે તો પ્રભુસિંહ જ લખેલું પાંચસો ચોત્રીસમાં પત્રમાં એમ લાગ્યું ને આ જીવ અત્યંત માયાના આવરણથી દિશા મૂળ થયો છે એ પત્રમાં કે કુલ ધર્મના આગ્રહ જો તમે ઉત્તરાધન વગેરે સૂત્ર વાંચશો કે પરમાર્થ લેખે નહીં લાગે એટલે દેવકજી મહારાજ કે અમે જૈન છીએ એટલે વાંચીએ અને કુલ ધર્મના આગ્રહ વગર જૈન વેદાંતના શાસ્ત્રો વાંચે અને વેદાંત જૈનના વાંચે તો બેય બે છૂટ છે આગ્રહ નહીં હોય અમે જ્યારે વેદાંતના શાસ્ત્રો વાંચવાનું કોઈ ત્યારે વેદાંતિ થવાનું નથી કહેતા અમે જ્યારે જૈનના શાસ્ત્રો વાંચવાનું કોઈ ત્યારે કોપલ તો કે અમે જૈન થવાનું નથી કહેતા અટક બદલાવાની જરૂર નથી કાંઈ ત્રિવેદીમાંથી જૈન કરે તો કાંઈ સમકિત ન થઈ જાય જો આત્મદ્રષ્ટિ હોય તો પછી ગમે તે શાસ્ત્ર વાંચે ભણે તો તેને જુદા જુદા નહીંથી આત્માને અર્થે જ ગ્રહણ કરી શકે લાગુ પડી શકે દ્રષ્ટિ વિષ ઝેર નીકળી જાય એનું આ દ્રષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર ગમે તે સ્થળ ગમે તે કથન પ્રાય અહિતનું કારણ થતું નથી તો પછી લખ્યું છે શું શાસ્ત્રમાં નંદી સૂત્રમાં લખ્યું છે કે ચાર વેદને પુરાણા મિથ્યાત્વના શાસ્ત્રો છે તવનમાં આવે છે વાણી પુરાણની જૂઠ મંડળની બધું જૂઠ છે કે એ ભગવાન મહાવીર બોલ્યા છે ગણતરી ઝીલ્યું કે આ વેદાંતના આ ચાર વેદને પુરાણ બધા મિથ્યાત્વના શાસ્ત્રો છે એટલે ભગવાન મહાવીર જ બોલ્યા છે એ જ ભગવાન મહાવીર ગૌતમ સામેને ચાર વેદ જાણવા ભગવાને સમ્યક નેત્ર આપ્યા એટલે કુકદે લખ્યું છે શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જાણવા માટે ભગવાન મહાવીરે સમ્યક નેત્ર આપે કે તમારા ચશ્મા કાઢો ને અમારા ચશ્માથી જુઓ તમારા ચશ્માથી બધું ઉલટું દેખાય છે નંબર બરોબર નથી અમારી દ્રષ્ટિ અને વેદાંતની રૂચાથી ગૌતમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમને આ શંકા હતી કે આત્મા છે કે નહીં એ સર્વજ્ઞ ગણાતા હતા વેદાંતમાં તો ચાર વેદના પારગામી વાદ વેદ વ્યાસ કહેવાય વ્યાસ એટલે ડાયામીટર એક છેડેથી બીજે છેડે જાય વચમાંથી એટલે પારંગત કોઈ હવે આટલું બધું ભણ્યા એટલે પૂછે કોને કે મને શંકા છે એટલે બધા એમ સમજતા હતા કે ભગવાન પણ મનમાં ક્યાંક ને ક્યાંક શંકા હતી આત્મા છે કે નહીં મોક્ષ છે કે નહીં કરેલા ભોગવવા પડે કે નહીં આ ભવ પછી બીજા ભવે પછી આવું જ મળે કે બીજું મળે સ્વર્ગ હશે કે નહીં મોક્ષ હશે કે નહીં આવું બધું પણ કોને પૂછે પૂછે તો ખબર પડી જાય અને આટલું નથી આવડતું ભગવાન માવીર ને પૂછ્યું નહીં કે ગયા ભગવાન માવીરે જ કે તમને આ શંકા છે ને સામેથી જ પૂછ્યું જ્ઞાનમાં દેખાતું તો કે આને આ શંકા છે પણ પૂછતા નથી અને પછી સમાધાન કરી દીધું કઈ ગાથાથી જૈનનાથી કહેતો સિદ્ધું વેદાંતની રૂચાથી સમાધાન કરે તમારો શ્લોક કાઢો આ છે તો કે આ છે એનો આ અર્થ છે મહાવીર સ્વામી કે તમે કરો છો અર્થ નથી તો સમજાઈ ગયું અને કાન દ્રષ્ટિથી એ જ ભગવાન માવે આગમમાં લખ્યું છે આ નહીં વાંચવાના કે મિથ્યાત્વના શાસ્ત્ર છે પણ જ્ઞાની સમજાવે કુપોલે કેટલાને વેદાંત નું વાંચવાનું કહ્યું છે તો મિથ્યાત્વના શાસ્ત્રો લખ્યું તો એટલે આપણે આટલું વાંચીએ નંદી સૂત્ર વાંચ્યું એમાં લખ્યું કે વેદ ને પુરાણ મિથ્યાત્વના શાસ્ત્રો એટલે આપણે વાંચીએ જ નહીં એમાંથી શું વાંચવું ને કેમ વાંચવું એ તો જ્ઞાની નક્કી કરે તો કુપોલ તો બધાને મોકલતા હતા યોગ વાસિષ્ઠ વિચાર સાગર સુંદરદાસ નું શિવરાતન મણિરત્ન માળા મોહ મુદગર તો વિરોધાભાસી લાગે ને વિરોધાભાસી કઈ છે જ નહીં જ્ઞાની ના એટલે કે છે શ્રી ગૌતમ સ્વામીને ચાર વેદ જાણવા ભગવાન સમ્યક નેત્ર આપ્યા હતા એ સમ્યક નેત્ર સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાન એ જ આત્મ જ્ઞાન આ જ્ઞાન જ્ઞાનીમાં કરો ત્યાં જ ઠરવાનું છે એ જ ઠેકાણે ઠરવાયું ને બધું કરીને આવવાનું ત્યાં જ છે અને તેને અર્થે જ બધા સાથે જ છે આગળ આઠમી કડી

મોડમ મૂકી દીધું પાડી જ ના શકે પણ સમ્યક દર્શન હતું ક્ષાયિક સમ્યક દર્શન હતું આવતી ચોવીસીમાં એ મહાપદ્મ નામના તીર્થંકર છે એ પછી ભગવાન મહાવીરે એ કોઈ વ્રત નથી પચકાંડ નથી એટલે ક્રિયા ઝડતા આવી ગયું એના માટે કામ આવે પછી એમ સમજીને આપણે કઈ વ્રત પચકાંડ ન કરીએ કઈ ત્યાગ ન કરીએ કે શ્રેણિક રાજાને મને થયું હતું પણ શ્રેણિક રાજાને સમ્યક દર્શન થઈ ગયું હતું આનાથી મુનિને મળેલા ભગવાન મહાવીરના ઉપાસક હતા એ તો કહેતા કે મારે નરક ટાળવી છે રસ્તો બધું કરવા તૈયાર છું પણ આ શાહિક સમ્યકનું બળ કેટલું છે હું આત્મા છું એટલે જ્ઞાન આત્મ બળ કેટલું છે એ સમજવા માટે આ દાખલો લેવાનો છે સાડક રાજા એકવાર શાહિક સમ્યક દર્શન છું એટલે ગોપાલ લખ્યું છે આ તે સમ્યક દર્શન એટલે આવી શ્રદ્ધા તીર્થંકર માં શ્રદ્ધા જ્ઞાની પુરુષ માં શ્રદ્ધા કુપાલદેવ માં શ્રદ્ધા આ શ્રદ્ધા એવી કેવી હશે કે જો નરકે જાય તો પાછા તીર્થંકર થાય આ શ્રદ્ધા નું કેવું હશે અને આ એવી કેવી શ્રદ્ધા એટલે એવી કુપાલદેવ ની વખત માં એ ચર્ચા ચાલતી હતી ખંભાત મને બધી કે આ કાળમાં ક્ષયિક સંકિત ન હોય કુપાલદેવ આગમમાં લખ્યું છે કે શૈણિક અને ક્ષયિક સંકિત હોય તો હજુ એટલે આ કાળમાં મોક્ષ શા માટે ન હોય એક કારણ એનું એમ છે કે આટલા બોલ વિચ્છેદ ગયા છે શાયક સમકિત ના હોય એટલે તો સાહીક હોય એટલે મોક્ષ જાય ને તો શરણિક રાજકી છે તો નીચે કેમ ગયા એટલે કુપુળદેવ એ તો એ આગમ સમજાવે કોક એ લક્ષ વાળો સત્પુરુષ તો તમને સમજાય કે તો માત્ર મનનો આંબળો એ કુપળદેવ એવી અકાટ્ય દલીલ કરી છે કે સામેવાળો શું બોલે પછી નથી માનતો એમ કરીને વયો જાય અને આમે નથી માનતા જો કોપોલ તો ને કે પૂજા અધિકારની કામના છે નહીં પૂજા આદિની કામના છો એટલે કે એક સંકિત હોય પછી વ્રત પચકાણ કંઈ ન કરવા છતાં તીર્થંકર થઈને મોક્ષે જશે તે શ્રેણિક ચરિત્રથી આત્મ જ્ઞાનનું અત્યંત મહત્વ સમજાય છે એટલે ગયા આ જીનવર આ જ્ઞાનપંચમની વાત આપણે કરીએ ને જીનવર જ્ઞાન કોને કહે છે એટલે જ્ઞાનનું આ મહાત્મ્ય છે એટલે આત્મજ્ઞાનનું અત્યંત મહાત્મ્ય સમજાય છે તે વિશે ઠાણંગ સૂત્રનો આ ઉલ્લેખ કરે છે કે સમ્યક જ્ઞાન થયું સાચી વસ્તુ જ્ઞાનીને આશરે સમજે તો બધું લેખે લાગશે અને એના વગર જે તું કરીશ માંસ ખમણને પાણે ખમણ ત્રીસ ઉપવાસ કરશે દુર્બળ દેહ ને માંસ ઉપવાસી જો છે માયા રે તો એ ગર્ભ અનંતા લેશે બોલે બીજું આંગરે ત્યાંય ઉપાળ થાય કે બોલે બીજું અંગ પહેલું આચારંગ બીજું સોય ગડક આમ શાસ્ત્ર એ લોકો જો હું કઈ કહેતો જ નથી બધે કુપલ આ વાત કરી છે પણ આગળના જ્ઞાની શું કહી ગયા છે એ લોકો ભૂલી ગયા છે સંપ્રદાયનો એટલે કુપોલ દાખલો આપે છે આમાં આમ છે આવું ક્યારે બને અનંતનું છેદાય ત્યારે બને એટલે અનંત ક્રોધ માન માયા લોભ અને મૂલ તો મિથ્યત્વ મિથ્યત્વ મોહિની મિશ્ર મોહિને સમકિત મને આ સાત પ્રકૃતિ જાય ગ્રંથિભેદ થાય ને જો સમકિત થાય છૂટી જાય છે અનંતાનુમતી છેદે ત્યારે તે માટે જ્ઞાની પ્રત્યે પૂર્ણ પ્રેમ જાગવો જોઈએ મૂળ આજ છે પણ ગોપાલ લખ્યું છે જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો આ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે સ્વભાગબેન લખ્યું બાકી બધે મોહ આવ્યો એને મહાત્મા પ્રત્યે મોહ જ નથી આવ્યો ઘણા એમ કે દ્રષ્ટિ રાગ નહીં કરવાનો હતો ગોપાલદેવ ગોપાલદેવ કરી દ્રષ્ટિ રાગ બીજે બધે મોહ કરવાનો મહાત્મા પ્રત્યે નહીં કરવાનો ગોપાલદેવ અદ્ભુત નિયતિ કેવી આ ઘડાણી છે ગાડી લાડી વાડી પૈસા સગા સંબંધી ત્યાં મોહો કરવાની છૂટ ખાલી ભગવાન પ્રત્યે જ નહીં કરવા અનતાનુમંદી છેદાય ત્યારે આ બધું બને તે માટે જ્ઞાની પ્રત્યે પૂર્ણ પ્રેમ જાગવો જોઈએ તો જ અનતાનુમથી કશાય જાય અને સમકિત પ્રગટે અને આનું નામ જ્ઞાન જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળો આ જ્ઞાનીના લક્ષ્ય આચરણમાં આવે અને બુદ્ધિથી એ સમજાય તો જ્ઞાનપંચમીનું ઉજવણું થાય સહજાત્મ સ્વરૂપ ગુરુ